ઓમ શાંતિ. 18/5/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, યાદની યાત્રામાં રહો તો તમારા પાપ કપાઈ જશે, કારણ કે યાદ છે તલવારની ધાર, એમાં પોતાને ઠગવાનું નથી. પ્રશ્ન છે, બાળકોના કેરેક્ટર એટલે કે ચરિત્ર સુધારવા માટે બાપ કયો રસ્તો બતાવે છે? ઉત્તર છે, બાળકો પોતાનો સાચો સાચો ચાર્ટ રાખો. ચાર્ટ રાખવાથી જ કેરેક્ટર સુધરશે. જોવાનું છે કે આખા દિવસમાં મારું કેરેક્ટર કેવું રહ્યું. કોઈને દુઃખ તો નથી આપ્યું, ફાલતુ વાત તો નથી કરી, આત્મા સમજીને બાપને કેટલો સમય યાદ કર્યા, કેટલાને આપ સમાન બનાવ્યા. એવો જે પોતામેલ રાખે એમનું કેરેક્ટર સુધરતું જાય છે. જે કરશે તે મેળવશે, નહીં કરશે તો પસ્તાશે. ઓમ શાંતિ. રૂહાની બાળકો પ્રત્યે રૂહાની બાપ સમજાવે છે, કારણ કે અહીં સન્મુખ છે. એવું નહીં કહેશે કે બધા બાળકો પોતાના સ્વધર્મમાં રહે છે અને બાપને યાદ કરે છે. ક્યાંક ક્યાંક બુદ્ધિ જરૂર જતી હશે, તે તો દરેક પોતાને સમજી શકે છે. મૂળ વાત છે સતો પ્રધાન બનવાની, તે તો યાદની યાત્રા સિવાય બની ન શકે. ભલે બાબા સવારે યોગમાં બેસી બાળકોને ખેંચે છે, કશિશ કરે છે, નંબર વાર ખેંચતા જાય છે, યાદમાં શાંતિમાં રહે છે, દુનિયાને પણ ભૂલી જાય છે, પરંતુ સવાલ છે આખા દિવસમાં શું કરે છે? તે તો થઈ સવારનો કલાક અડધો કલાક યાદની યાત્રા, જેનાથી આત્મા પવિત્ર બને છે, આયુષ્ય વધે છે. પરંતુ આખા દિવસમાં કેટલું યાદ કરે છે? કેટલા સ્વદર્શન ચક્રધારી બને છે? એવું નથી, બાબા તો સર્વસ્વ જાણે છે. પોતાના દિલને પૂછવાનું છે કે આપણે આખો દિવસ શું કર્યું. હવે તમે બાળકો ચાર્ટ લખો છો, કોઈ સાચું લખે છે, કોઈ ખોટું લખે છે. સમજશે કે અમે તો શિવ બાબાની જ સાથે હતા, શિવ બાબાને જ યાદ કરતા હતા. પરંતુ સાચે જ યાદમાં હતા? બિલકુલ સાયલેન્સમાં રહેવાથી પછી આ દુનિયા પણ ભૂલાઈ જાય છે. પોતાને ઠગવાનું નથી કે અમે તો શિવ બાબાની યાદમાં છીએ. દેના બધા ધર્મ ભૂલી જવા જોઈએ. આપણને શિવ બાબા કશિશ કરીને આખી દુનિયા ભૂલાવે છે. બાપ સમજાવે છે, પોતાને આત્મા સમજી બાપને યાદ કરવાના છે. બાપ તો કશિશ કરે છે, બધા આત્માઓ બાપને યાદ કરે, બીજું કોઈ યાદ ના આવે. પરંતુ સાચે જ યાદ આવે છે કે નહીં, તે તો પોતે પોતા મેલ કાઢે. કેટલું આપણે બાબાને યાદ કરીએ છીએ, જેવી રીતે આશિક માશુકનું દ્રષ્ટાંત છે. આ આશિક માશુક રૂહાની છે, વાતો જ ન્યારી છે. તે શારીરિક, આ રૂહાની. જોવાનું છે આપણે કેટલો સમય દેવી ગુણોમાં રહ્યા, કેટલો સમય બાપની સેવામાં રહ્યા, પછી બીજાઓને પણ યાદ અપાવવાની છે. આત્મા પર જે કાટ ચડેલો છે તે યાદ વગર તો ઉતરશે નહીં. ભક્તિમાં અનેકોને યાદ કરો છો, અહીં યાદ કરવાના છે એકને. આપણે આત્મા નાનું બિંદુ છીએ, તો બાબા પણ નાનું બિંદુ, ખૂબ ખૂબ સૂક્ષ્મ છે.
એ જ્ઞાન છે મોટું, શ્રી લક્ષ્મી અથવા નારાયણ બનવું, વિશ્વના માલિક બનવું. કોઈ માસીનું ઘર નથી. બાપ કહે છે પોતાને મિયા મીઠું સમજી ઠગી નથી કરવાની. પોતાને પૂછો, આખા દિવસમાં અમે પોતાને આત્મા સમજી બાપને કેટલા યાદ કર્યા? જે કાટ નીકળે કેટલાને આપ સમાન બનાવ્યા? આ પોતા મેળ દરેકે પોતાનો રાખવાનો છે. જે કરશે તે મેળવશે, નહીં કરશે તો પસ્તાશે. જોવાનું છે મારું કેરેક્ટર આખા દિવસમાં કેવું રહ્યું. કોઈને દુઃખ તો નથી આપ્યું અથવા ફાલતુ વાત તો નથી કરી? ચાર્ટ રાખવાથી કેરેક્ટર સુધરશે. બાપે રસ્તો તો બતાવ્યો છે. આશિક માશુક એકબીજાને યાદ કરે છે. યાદ કરતા જ તે સામે આવી જાય છે. બે સ્ત્રીઓ છે, ફિમેલ છે, તો પણ સાક્ષાત્કાર થઈ શકે છે. બંને પુરુષ છે તો પણ સાક્ષાત્કાર થઈ શકે છે. કોઈ કોઈ મિત્ર ભાઈ કરતા પણ ખૂબ તીખા સારા હોય છે. મિત્રોનો પરસ્પર એટલો પ્રેમ થઈ જાય છે જે ભાઈઓ સાથે પણ ન હોય. એકબીજાને ખૂબ સારા પ્રેમથી ઉઠાવી લે છે. બાબા તો અનુભવી છે ને, તો સવારે બાપ વધારે કશિશ કરે છે. ચુંબક છે એવર પ્યોર, તો તે ખેંચે છે. બાપ તો બેહદના છે ને, સમજે છે આ તો ખૂબ જ લવલી બાળકો છે. ખૂબ જોરથી વધારે કશિશ કરે છે, પરંતુ આ યાદની યાત્રા ખૂબ જરૂરી છે. ક્યાંય પણ જાઓ છો, મુસાફરી કરો છો, ઉઠતા બેસતા ખાતા યાદ કરી શકો છો. આશિક માશુક ક્યાંય પણ યાદ કરે છે ને, આ પણ એવું જ છે. બાપને યાદ તો કરવાના જ છે, નહીં તો વિકર્મ કેવી રીતે વિનાશ થશે? બીજો કોઈ ઉપાય નથી. આ ખૂબ મહીન છે. તલવારની ધારથી ચાલવાનું હોય છે. યાદ છે તલવારની ધાર. વારંવાર કહે છે યાદ ભૂલાઈ જાય છે. તલવાર કેમ કહેવાય છે? કારણ કે એનાથી પાપ કપાશે, તમે પાવન બનશો. આ ખૂબ નાજુક છે. જેવી રીતે તે લોકો આગથી પાર કરે છે, તમારો પછી બુદ્ધિયોગ ચાલ્યો જાય છે બાપ પાસે. બાપ આવ્યા છે અહીં, આપણને વારસો આપે છે. ઉપર નહીં, અહીં આવ્યા છે. કહે છે સાધારણ તનમાં આવું છું. તમે જાણો છો કે બાપ ઉપરથી નીચે આવ્યા છે. ઉપર નહીં, અહીં આવ્યા છે. કહે છે સાધારણ તનમાં આવું છું. તમે જાણો છો કે બાપ ઉપરથી નીચે આવ્યા છે. ચૈતન્ય હીરો આ ડબ્બીમાં બેઠા છે. ફક્ત એમાં ખુશ નથી થવાનું કે અમે બાબાની સાથે બેઠા છીએ. આ તો બાબા જાણે છે, ખૂબ કશિશ કરે છે. પરંતુ આ તો થયો અડધો પોણો કલાક. બાકી આખો દિવસ વ્યર્થ ગુમાવ્યો તો એનાથી શું ફાયદો? બાળકોએ પોતાના ચાર્ટની ફિકર રાખવાની છે. એવું નથી અમે તો ભાષણ કરી શકીએ છીએ, ચાર્ટ રાખવાની અમને શું જરૂર છે? આ ભૂલ નથી કરવાની. મારથીઓએ પણ ચાર્ટ રાખવાનો છે. મારથી ખૂબ નથી, ગણ્યા ગાંઠ્યા છે. ઘણાઓનો નામ રૂપ વગેરેમાં પણ ખૂબ સમય વ્યર્થ જાય છે. મંજિલ ખૂબ ઊંચી છે. બાપ બધું સમજાવી દે છે. જે સ્ટુડન્ટ એવું ન સમજે કે બાબાએ ફલાણો પોઈન્ટ નથી સમજાવ્યો. આ છે મુખ્ય યાદ
અને સૃષ્ટિ ચક્રનું જ્ઞાન. આ સૃષ્ટિ ચક્રના 84 જન્મોને તો કોઈ નથી જાણતું આ બાકો સિવાય. વૈરાગ્ય પણ તમને આવશે, તમે જાણો છો. હવે આ મૃત્યુ લોકમાં રહેવાનું નથી, છતાં જતા પહેલા પવિત્ર બનવાનું છે. દેવી ગુણ પણ જરૂર જોઈએ, નંબરવાર માળામાં પરોવવાના છે, પછી નંબરવાર રાજધાનીમાં આવવાના છે, પછી નંબરવાર તમારી પણ પૂજા થાય છે, અનેક દેવતાઓની પૂજા થાય છે. શું શું નામ રાખે છે, ચંડિકા દેવીનો પણ મેળો લાગે છે. જે રજિસ્ટર નથી રાખતા તે સુધરતા નથી, તો કહેવાય છે આ તો ચંડિકા છે. સાંભળતા જ નથી, માનતા જ નથી. આ પછી છે બેહદની વાતો. પુરુષાર્થ નહીં કરશે તો બાપ કહેશે કે આ તો બાપને પણ મન માનવા વાળા નથી, પદ ઓછું થઈ જશે. એટલે બાપ કહે છે કે પોતાના પર ખૂબ નજર રાખવાની છે. બાબા સવારે આવીને કેટલી મહેનત કરાવે છે યાદની યાત્રાની. આ ખૂબ ભારી મંજિલ છે. નોલેજને તો રસ્તો સસ્તો વિષય કહેવાશે. 84 નું ચક્ર યાદ કરવું મોટી વાત નથી, બાકી ભારી માલ છે યાદની યાત્રા, જેમાં ફેલ પણ ખૂબ થાય છે. તમારું યુદ્ધ પણ એમાં છે. તમે યાદ કરો છો, માયા પછાડી દે છે. યાદની યાત્રા જેમાં ફેલ પણ ખૂબ થાય છે, માયા પછાડે છે. જ્ઞાનમાં યુદ્ધની વાત નથી, તે તો સોર્સ ઓફ ઇન્કમ છે. આ તો પવિત્ર બનવાનું છે, એટલે જ બાપને બોલાવે છે કે આવીને પતિતથી પાવન બનાવો. એવું નથી કે આવીને ભણાવો, કહેશે પાવન બનાવો. તો આ બધા પોઈન્ટ બુદ્ધિમાં રાખવાના છે. પૂરા રાજયોગી બનવાનું છે. નોલેજ તો ખૂબ સરળ છે, ફક્ત યુક્તિથી સમજાવવાનું હોય છે. વાણીમાં મીઠાશ પણ જોઈએ. તમને આ જ્ઞાન મળે છે તે પણ કર્મો અનુસાર જ કહેવાશે. શરૂથી લઈને ભક્તિ કરી છે તો આ સારા કર્મ કર્યા છે, એટલે શિવબાબા પણ સારી રીતે સમજાવે છે. જેટલી વધારે ભક્તિ કરી હશે, શિવબાબા રાજી થયા હશે, તો હમણાં પણ જ્ઞાન જલ્દી ઉઠાવશે. મારથીઓની બુદ્ધિમાં પોઈન્ટ હશે, લખતા રહે તો સારા સારા પોઈન્ટ્સ અલગ કરતા રહે, પોઈન્ટ્સનું વજન કરે. પરંતુ એવી મહેનત કોઈ કરતું જ નથી. મુશ્કેલ કોઈ નોટ્સ રાખતા હશે અને સારા પોઈન્ટ્સ કાઢી અલગ રાખતા હશે. બાબા હંમેશા કહે છે, ભાષણ કરતા પહેલા લખો પછી તપાસ કરો. એવી મહેનત કરતા નથી. બધા પોઈન્ટ્સ કોઈને યાદ નથી રહેતા. બેરિસ્ટર લોકો પણ પોઈન્ટ્સ નોંધ કરે છે ડાયરીમાં. તમને તો ખૂબ જરૂરી છે ટોપિક્સ લખીને પછી વાંચવું જોઈએ, કરેક્શન કરવું જોઈએ. આટલી મહેનત નહીં કરશો તો ઉછળ નહીં ખાશો. તમારો બુદ્ધિયોગ બીજી તરફ ભટકતો રહેશે. ખૂબ થોડા છે જે સરળતાથી ચાલે છે. સર્વિસ વગર બીજું કંઈ પણ બુદ્ધિમાં રહેતું નથી. માળામાં આવવું છે તો મહેનત કરવી જોઈએ. બાપ તો મત આપે છે, પછી દિલથી લાગે છે. યાદ નથી તો તે પોતે જાણે. ભલે ધંધા ધોરી વગેરે કરો, પરંતુ ડાયરી તો સદા પોકેટમાં હોવી જોઈએ. નોંધ કરવા માટે સૌથી વધારે તમારે નોંધ કરવી જોઈએ. અલબેલા રહેશો
પોતાને મિયા મીઠું સમજશે તો માયા પણ કોઈ ઓછી નથી, ઘૂંસો લગાવતી રહેશે. લક્ષ્મી નારાયણ બનવું માસીનું ઘર થોડી છે. મોટી રાજધાની સ્થાપન થઈ રહી છે, કોટોમાં કોઈ નીકળશે? બાબા પણ સવારે 2 વાગે ઉઠીને લખતા હતા, પછી વાંચતા હતા, પોઈન્ટ ભૂલી જતા હતા, પછી જોતા હતા તમને સમજાવવા માટે. તો સમજાય છે કે હમણાં સુધી યાદની યાત્રા ક્યાં છે, ક્યાં છે કર્માતીત અવસ્થા? મફતમાં કોઈની મોટાઈ નથી કરવાની હોતી, ખૂબ મહેનત છે, કર્મ ભોગ હોય છે, યાદ કરવા પડે છે. અચ્છા સમજો, મુરલી બ્રહ્મા નહીં શિવ બાબા ચલાવે છે. બાળકોને સદૈવ સમજાવે છે કે શિવ બાબા જ તમને સંભળાવે છે. ક્યારેક વચ્ચે આ બાળક પણ બોલી દે છે, બ્રહ્મા બાબા. બાપ તો બિલકુલ એક્યુરેટ જ કહેશે. આમને તો આખો દિવસ ખૂબ વિચાર કરવાનો હોય છે. ઘણા બાળકોની જવાબદારી છે, બાળકો નામ રૂપમાં ફસાઈ ચલાઈમાન થઈ જાય છે. અનેક બાળકોના ખ્યાલાત રહે છે, બાળકો માટે મકાન બનાવવાના છે, આ પ્રબંધ કરવાનો છે. છે તો આ બધો ડ્રામા, બાબાનો પણ ડ્રામા, આમનો પણ ડ્રામા, તમારો પણ ડ્રામા. ડ્રામા વગર કોઈ વસ્તુ થતી જ નથી. સેકન્ડ સેકન્ડ ડ્રામા ચાલતો રહે છે. ડ્રામાને યાદ કરવાથી હલશો નહીં, અડોલ અચલ સ્થૈર્યમ રહેશો. તોફાન તો ખૂબ આવશે. ઘણા બાળકો સાચું નથી બતાવતા, સ્વપ્નો પણ અનેક આવે છે. માયા છે ને, જેમને પહેલા નહોતા આવતા એમને પણ આવશે. બાપ સમજી જાય છે, બાળકોને વારસો મેળવવા માટે યાદમાં મહેનત કરવી પડે છે. કોઈ કોઈ મહેનત કરતા કરતા થાકી જાય છે. મંજિલ ખૂબ ભારી છે. 21 પેઢી વિશ્વના માલિક બનાવે છે તો મહેનત પણ કરવી પડે ને. લવલી બાપને યાદ કરવા પડે. દિલમાં રહે છે કે બાબા આપણને વિશ્વના માલિક બનાવે છે. એવા બાપને તો વારંવાર યાદ કરવા પડે. સૌથી પ્રિય બાબા છે. આ બાબા તો કમાલ કરે છે, વિશ્વનું જ્ઞાન આપે છે. બાબા 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 કહીને અંદર મહિમા ગાવી પડે. જે યાદ કરતા હશે એમને બાબાની કશિશ થતી હશે. અહીં આવે જ છે બાપ પાસે રિફ્રેશ થવા. તો બાપ સમજાવે છે, મીઠા બાળકો, ગફલત નથી કરવાની, ભૂલ નથી કરવાની. બાબા જુએ છે, બધા સેન્ટર્સથી આવે છે. જોઉં છું, પૂછું છું, કયા પ્રકારની ખુશી છે? બાબા તપાસ તો કરે છે ને, ચહેરાને પણ જુએ છે. બાપ સાથે કેટલો પ્રેમ છે. બાપની સામે આવે છે તો બાપ કશિશ પણ કરે છે. અહીં બેઠા બેઠા બધું ભૂલાઈ જાય છે. બાપ વગર કઈ પણ નથી. આખી દુનિયાને ભૂલવાની જ છે. તે અવસ્થા ખૂબ મીઠી અલૌકિક હોય છે. બાપની યાદમાં આવીને બેસે છે તો પ્રેમના આંસુ પણ આવે છે, ભક્તિ માર્ગમાં પણ આંસુ આવે છે. પરંતુ ભક્તિ માર્ગ અલગ છે, જ્ઞાન માર્ગ અલગ છે. આ છે સાચા બાપની સાથે સાચો પ્રેમ. અહીંની વાત જ ન્યારી છે. અહીં તમે શિવ બાબાની પાસે આવો છો, જરૂર રથ પર સવાર હશે. શરીર વગર આત્માઓ તો ત્યાં મળી શકે? અહીં તો બધા શરીરધારી છે, જાણે છે આ બાપ દાદા છે. તો બાપને યાદ કરવા જ પડે, ખૂબ પ્રેમથી મહિમા કરવી પડે. બાબા આપણને શું આપે છે? તમે બાળકો જાણો છો, બાબા આવ્યા છે આપણને આ જંગલમાંથી
લઈ જાય છે. મંગલમ ભગવાન વિષ્ણુ કહેવાય છે ને, બધાનું મંગળ કરવા વાળા છે, બધાનું કલ્યાણ થાય છે. એક જ બાપ છે તો એમને યાદ કરવાના છે. આપણે કેમ નહીં કોઈનું કલ્યાણ કરી શકીએ? જરૂર કોઈ ખામી છે. બાપ કહે છે, યાદનું બળ નથી એટલે વાણીમાં પણ કશિશ નથી થતી. આ પણ ડ્રામા. હવે પછી સારી રીતે બળ ધારણ કરો. યાદની યાત્રા જ મુશ્કેલ છે. આપણે ભાઈને જ્ઞાન આપીએ છીએ, બાપનો પરિચય આપીએ છીએ, બાપ પાસેથી વારસો મેળવવાનો છે. બાબા ફીલ કરે છે, વારંવાર ભૂલી જતા હશે. બાપ તો બધાને બાળકો સમજે છે, ત્યારે તો બાળકો બાળકો કહે છે. આ બાપ તો બધાના છે, વન્ડરફુલ પાર્ટ છે ને એમનો. ઘણા થોડા બાળકો સમજે છે કે આ શબ્દ કોના છે. બાબા તો બાળકો બાળકો જ કહેશે, આવ્યો જ છું બાળકોને વારસો આપવા. બાબા બધું સંભળાવી દે છે. બાળકો પાસેથી કામ મારે લેવાનું છે ને. આખું વન્ડરફુલ ચટપટુ જ્ઞાન છે. આ જ્ઞાન અટપટુ અને ખટપટુ પણ છે. વૈકુંઠના માલિક બનવા માટે જ્ઞાન પણ એવું જોઈએ ને. અચ્છા, દરેક બાપને યાદ કરવાના છે, દેવી ગુણ ધારણ કરવાના છે. મુખથી ક્યારેય ઉલટા સુલટા શબ્દ નથી બોલવાના, પ્રેમથી કામ લેવાનું છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ મા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, સવારે સવારે એકાંતમાં બેસી પ્રેમથી બાપને યાદ કરવાના છે. આખી દુનિયાને ભૂલી જવાનું છે. બીજું, બાપ સમાન બધાના કલ્યાણકારી બનવાનું છે. ખામીઓ કાઢી નાખવાની છે. પોતાની ઉપર ખૂબ નજર રાખવાની છે. પોતાનું રજિસ્ટર પોતે જ જોવાનું છે. આજનું વરદાન, સર્વ પ્રાપ્તિઓના ખજાનાઓના સ્મૃતિ સ્વરૂપ બની કાર્યમાં લગાવવા વાળા સદા સંતુષ્ટાત્મા ભવ. સંગમયુગનું વિશેષ વરદાન સંતુષ્ટતા છે. અને સંતુષ્ટતાનું બીજ સર્વ પ્રાપ્તિઓ છે. અસંતુષ્ટતાનું બીજ સ્થૂળ તથા સૂક્ષ્મ અપ્રાપ્તિઓ છે. બ્રાહ્મણોનું ગાયન છે, અપ્રાપ્ત નથી કોઈ વસ્તુ બ્રાહ્મણોના ખજાનાઓમાં. બધા બાળકોને એક દ્વારા એક જેવા અખૂટ ખજાનાઓ મળે છે. ફક્ત એમને પ્રાપ્ત થયેલા ખજાનાઓને દરેક સમયે કાર્યમાં લગાવો, અર્થાત સ્મૃતિ સ્વરૂપ બનો. બેહદની પ્રાપ્તિઓને હદમાં પરિવર્તન નહીં કરો તો સદા સંતુષ્ટ રહેશો. સ્લોગન છે, જ્યાં નિશ્ચય છે ત્યાં વિજયની તકદીરની લકીર મસ્તક પર છે જ. ઓમ શાંતિ.